સમગ્ર રાજ્યને સ્વાઇન ફ્લુએ બાનમાં લીધું છે. રાજ્યભરમાં આશરે 197 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે. સ્વાઇન ફ્લુનો કેર ખાસ કરીને કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. વાત જો પૂર્વ કચ્છની કરીએ તો આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ માટે ઓપીડી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ઓપીડી માત્ર નામ પૂરતી સાબિત થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સ્વાઇન ફ્લુના લક્ષણ ધરાવતા દર્દીઓનું પરીક્ષણ ફિઝિશિયન દ્વારા કરવાનું હોય છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે રામબાગ હોસ્પિટલમાં ફિઝિશિયનની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી પડી છે. તો અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લુના 50 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યભરમાં વકરેલા સ્વાઇન ફ્લુના કારણે વિપક્ષે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે અને કોઈ તકેદારી ન લીધી હોવાના આરોપો રાજ્ય સરકાર પર કરી રહ્યા છે. જો કે બીજી તરફ રાજ્ય સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી હોવાનો દાવો કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.